શહેરમાં આ વર્ષે 137મી રથયાત્રા તેના નિયત રસ્તા પરથી નીકળશે અને ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપશે। રથયાત્રામાં કોઈ ક્ષતિ ના રહે અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસે પૂરતી તૈયારી કરી લીધી છે। આ વર્ષે પોલીસે મંદિર તરફથી જે માંગણી કરી હતી તે મુજબ મંજૂરી આપી છે। જો તેની વાત કરીએ તો આ વર્ષે રથયાત્રા દરમિયાન 18 હાથી, 100 ટ્રક, 18 ભજન મંડળી, 30 અખાડા, 3 અન્ય મંડળી ને પોલીસે મંજૂરી આપી છે। 18 હાથી, 100 ટ્રક, 30 અખાડા, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી એ પ્રકારની પરમિશન આપી દેવામાં આવી છે। અને આ એક મુખ્ય જે રથયાત્રા નીકળે છે અમદાવાદ શહેર એની વાત કરું છું। એ ઉપરાંત અન્ય 6 રથયાત્રા, મિની રથયાત્રા જે આપણે કહીએ છીએ એ પણ અમદાવાદ શહેરમાં નીકળે છે। પણ અત્યારે મુખ્ય રથયાત્રાની વાત કરી તો એ પરવાનગી એ લોકોને આપી દેવામાં આવી છે, અખાડાઓને અને હાથીઓને ભજન મંડળીને। જો પોલીસ કાફલાની વાત કરીએ તો આ વર્ષે રથયાત્રામાં 8 ડીઆઈજી, 38 એસપી, 84 ડીવાયએસપી, 223 પીઆઈ, 600 પીએસઆઈ અને 10-15 હજાર અન્ય પોલીસ ફોર્સ હાજર રહેશે। જો અન્ય ટીમની વાત કરીએ તો 35 એસઆરપી અને 18 સીઆરપીએફની ટીમ ખડેપગે રહેશે। જેમ જેમ યુગ આધુનિક થતો જાય છે તેમ તેમ પોલીસ પણ અત્યાધુનિક થઈ રહી છે। આ વર્ષે પોલીસ દ્વારા રથયાત્રામાં સીસીટીવી કેમેરાથી નજર રાખશે। કુલ 8 આઈજી અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, કુલ 38 એસપી કક્ષાના અધિકારીઓ, 84 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર 223, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 600 અને 10,000-15,000 વચ્ચે પોલીસના કર્મચારીઓ જેમાં રિક્રુટનો પણ સામેલ થઈ જાય છે। એ ઉપરાંત ખાસ તકેદારી માટે 35 કંપની એસઆરપી અને 18-20 કંપની સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની પણ જોગવાઈ કરવામાં આવી છે। અને અમદાવાદ શહેર પોલીસ તરફથી ખૂબ શાંતિથી પસાર થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। શહેરમાં સામાન્ય મનાય એવી 40 જગ્યા પર સીસીટીવી લગાવાશે અને 18 જગ્યા એવી જ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। સીસીટીવી કેમેરામાં કેદ થતી તમામ હિલચાલ પર ચુસ્ત નજર રાખવા માટે પોલીસે 2 કંટ્રોલ રૂમ બનાવ્યા છે। હાલના પોલીસ કંટ્રોલ રૂમમાં અને અતિ સંવેદનશીલ મનાતા દરિયાપુરમાં આવેલી તંબુ ચોકી ખાતે એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાંથી પોલીસ નજર રાખશે। એ સીસીટીવી કેમેરાની ડાયરેક્ટ ફીડ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ શાહીબાગ ખાતે, જ્યાં જેથી ઉપલા અધિકારીઓ, સીપી સાહેબ અને અન્ય ઉપલા અધિકારીઓ કંટ્રોલ રૂમથી બેઠા બેઠા રથયાત્રાની તમામ સુપરવિઝન એન્ડ મોનિટરિંગ કરી શકે અને 1 પોઈન્ટ મોનિટરિંગ થાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એની સાથે સાથે જે તંબુ ચોકી છે, તંબુ ચોકીમાં પણ અલગથી સીસીટીવી કેમેરાની એક સિસ્ટમ દરિયાપુર વિસ્તાર પૂરતું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તંબુ ચોકીમાં એક મિની કંટ્રોલ રૂમ પણ ચાલુ કરવામાં આવી છે। અને આજે 16 જગ્યા દરિયાપુરમાં સીસીટીવી કેમેરા મૂકીએ છીએ એની લાઈવ ફીડ એ તંબુ ચોકીમાં પણ આપણને મળી શકશે। આ વખતે પોલીસે રથ ક્યાં પહોંચ્યા તેની સચોટ માહિતી મેળવવા માટે જીપીએસ દ્વારા ઉપયોગ કરવામાં આવતા VTS નામના સોફ્ટવેરનો ઉપયોગ પણ કરાશે, જેના દ્વારા રથની આગળ અને પાછળ PCR વાનમાં GPS લગાડવામાં આવશે। તેના દ્વારા DIG લેવલના અધિકારીના મોબાઈલમાં SMS આવી જશે અને રથ ક્યાં પહોંચ્યો તેની સચોટ માહિતી પોલીસને મળી રહેશે। સાથે સાથે 19 CCTV કેમેરા લગાવેલા વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવશે। ટ્રક નંબર 1, 2, 3, ટ્રક નંબર 10, ટ્રક નંબર 20, ભજન મંડળી કઈ જગ્યાએ છે એ જાણવા માટે એક ખાસ સોફ્ટવેરનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં GPS ફિટેડ વાહનોનો ઉપયોગ કરીએ છીએ। અત્યારે અમદાવાદ શહેર પાસે PCR વેન્સ છે અને PCR વેન્સમાં આ GPS સિસ્ટમ ફિટ કરેલી છે અને એક સોફ્ટવેરથી નક્કી કરેલ પોઈન્ટ ઉપરથી એ વાહનો જ્યારે પસાર થાય તો આશરે 150-200 વરિષ્ઠ અધિકારીઓને, જેમાં ગાંધીનગરના વરિષ્ઠ અધિકારીઓ, DG ઓફિસના અને પોલીસ શહેરના આપણા અમદાવાદ શહેરના વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક SMS મળી જાય। દાખલા તરીકે રથ નંબર 1 છે એ અત્યારે આ પોઈન્ટ ઉપર ક્રોસ કર્યું, એથી આપણને ખબર પડે કે રથયાત્રાની આખી જે પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસનું મોનિટરિંગ પણ આપણે SMS મારફતે પણ કરી શકીએ। રથયાત્રાના દિવસે પહિંદ વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી આવતા હોય છે, જેના માટે રથયાત્રાના રૂટ ચેક કરવા માટે BDS ટીમ પણ સમગ્ર જગ્યા પર ચેકિંગ કરશે અને VIP બંદોબસ્ત હોય છે, મંદિર ઉપર માનનીય મુખ્યમંત્રીશ્રી આવતા હોય છે અને એ ઉપરાંત જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં BDS ટીમ
સ્નિફર ડોગ્સની ટીમ એ તમામનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને અગાઉથી આખું રૂટ સેનિટાઈઝ થઈ જાય અને કોઈ પણ આ પ્રકારની એક્સપ્લોઝિવ વસ્તુઓ ત્યાં કોઈ મૂકી ન જાય એના માટે પણ ખાસ તકેદારી ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં રાખવામાં આવે છે। આમ શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે અને લોકોને શહેરમાં નીકળતી રથયાત્રામાં નિશ્ચિત બનીને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।